નમસ્કાર મિત્રો મહેસાણા જિલ્લામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે મળતી માહિતી અનુસાર કડી ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું નીતિન પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું નીતિન પટેલ કડીથી ભાજપના ઉમેદવાર કરશનભાઈ સોલંકીના પ્રચાર માટે કડી પહોંચ્યા હતા સભાને સંબોધતા નીતિન પટેલે કહ્યું કે આપણે ફરીથી ભાજપના ઉમેદવારોને ધારાસભ્ય બનાવવાના છીએ ટિકિટ કપાયા બાદ પ્રથમવાર નીતિન પટેલે મૌન તોડ્યું હતું નીતિન પટેલને ટિકિટ ન મળ્યાનો કોઈ અફસોસ ન હોવાને ખેલદીપૂર્વક સ્વીકાર્યો હતો પક્ષ માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો ટિકિટ ન મળવાનો કોઈપણ પ્રકારનો વસવસો ન હોવાની નીતિન પટેલે દાવો કર્યો હતો બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસવાળાઓને પણ નીતિન પટેલનું નામ લેવું પડશે અથાગ મહેનત બાદ ટિકિટ ન મળી છતાં પક્ષ માટે કામ કરવાનો નીતિનભાઈ પટેલનો સંકલ્પ કર્યો હતો એટલું જ નહીં નીતિન પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં ફક્ત ભાજપના ઉમેદવારો જ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારો પણ વિસ્તારના થયેલા કામને લઈને નીતિનભાઈનું નામ લેવું પડશે હું જીવું છું ત્યાં સુધી ભાજપ સિવાય કોઈનું નામ નહીં લઉં સાથે જ કડી અને મહેસાણા જિલ્લાના મતદારોને એવો વિશ્વાસ પણ અપાવ્યો કે જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી કડી અને મહેનત થી જનતા માટે કામ કરતો રહીશ નીતિન પટેલે કહ્યું કે મને કોરોના થયો ત્યારે પણ ડોક્ટર ન સાંભળીને મેં પ્રજા માટે કામ કર્યા હતા ભલે હું હોદ્દા પર ના હોઉં પણ કડી મહેસાણા જિલ્લા માટે કામ કરતો રહીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે અન્ય કોઈ મંત્રી અમે બધા મિત્રો છીએ નરેન્દ્ર મોદી સાહેબે મને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો મેં ક્યારેય પાછી પાની કરી જોયું નથી તેત્રીસ વર્ષની ઉંમરે મને ચૂંટણી લડવાની તક મળી હતી ચાર પાંચ લીટીના કાગળ અને તમારા આશીર્વાદથી મને નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો હતો ભાજપે આજે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે અમે ગામડે ગામડે પ્રચાર કરવા જતા હતા કેટલાક ગામમાં તો અમારી તો નો એન્ટ્રી હતી કોંગ્રેસના જમાનામાં અમે જનસંઘના ઉમેદવારો તરીકે ગામડે ગામડે ફરતા હતા તો મિત્રો તમે શું કહેશો તો આના વિશે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો